અમદાવાદથી સમાચાર જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયું સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજમાં તેઓ જોવા મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયમાં ફિલ્મ અને વેબ સિરીઝના વિષયવસ્તુ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હાલના સમયમાં જે પીરસવામાં આવે છે એ પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું નથી એટલે ફિલ્મ જગત માટે છે દ્રષ્ટિકોણ કેળવાયો છે એમાંથી તેને બહાર લાવવાની જરૂર છે એ જવાબદારી ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની છે તેવું સીએમએ કહ્યું હાલના વિષય વસ્તુ બતાવવામાં આવે છે તેના કારણે માનસિકતા લોકોની બદલાઈ ગઈ છે પરિણામે અખબારો એટલે કે માધ્યમોમાં કેટલીક ભૂલ ભરેલી ઘટનાઓ પણ બને છે એ જોવા મળે છે કે જે કોઈ ન કરી શકે શિક્ષકો અને આચાર્યો કે જેમના હાથમાં બાળકોનું ભવિષ્ય બનાવવાનું કામ છે જેમના હાથમાં જવાબદારી છે તેઓ જ ગુનાહિત પ્રવૃત્તિઓ સુધી પહોંચી જાય છે બધાએ ભેગા થઈને આ સ્થિતિમાં બદલવાની જરૂર છે ફિલ્મ જગત માટે જે રીતની દ્રષ્ટિ કેળવાઈ ગઈ એ દ્રષ્ટિમાંથી બહાર બધાને લાવવાનું દાયિત્વ લોકોએ એટલું બધું જેને કહી શકાય કે ફેમિલી સાથે બેસીને કોઈ માણી જ ના શકે એવું આખું પીરસવાનું એવું શરૂ કર્યું અને એના કારણે માનસિકતા અને આપણે રોજ છાપા સવારે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કે જે કોઈ કરી જ ના શકે શિક્ષકો ટીચરો પ્રિન્સિપલો આ બધાને કેવી રીતે આવો વિચાર આવી શકે કે જેણે ભવિષ્ય બનાવવાનું છે એના હાથમાં એની જવાબદારી છે ભવિષ્ય કેળવવાની જવાબદારી છે હવે એ લોકો આની અંદર પડી જાય કે જેમાં ગુનાહિત પ્રવૃત્તિ સુધી પહોંચી જાય અને એમાં એ માનસિકતામાંથી આપણે બધાએ ભેગા થઈ અને આપણે બહાર લાવવા જ પડશે આપણે ભલે જેટલું વેસ્ટર્ન કરીને આપણે જેટલું કરીએ સારું હોય એ ગમે તેની પાસેથી સ્વીકારે દુશ્મનમાંથી પણ સારી વસ્તુ આપણે લઈએ પણ એકદમ જેને કહી શકાય અહીંયાથી પણ ફિલ્મને જે એવોર્ડ આપ્યો તો જે દીકરીઓ માટેની માનસિકતા બનેલી છે કારણ કે એ સાયન્ટિફિક વસ્તુ છે પણ ધાર્મિક રીતે જોડી દઈને અને સત્તાની રીતે જોડી દઈને એને હજુ પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગામ છે કે ક્યાંક સમાજ છે તો એને પકડી રાખે છે એમાંથી મુક્તિ માટે સારી રીતે સમજાય એ રીતે આપણે એને મૂકવો જોઈએ અને એ રીતે મૂક્યું હશે મેં ફિલ્મ જોઈ નથી પણ મેં તો અહીંયા એમનો એક કે ભાઈ એમનો કોન્સેપ્ટ શું હતો એ પૂછ્યું એટલે